નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હું દેવાંગ રાઠોડ સ્વાગત કરું છું આપ સૌનું અકાઉન્ટન્સી ક્લાસ બાય દેવાંગ શર્મા. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 12 કોમર્સમાં વિષય એકાઉન્ટમાં ભાગ 2 માં પ્રકરણ નંબર 1 શેર મૂડીના હિસાબોનો અભ્યાસ કરીશું. વિદ્યાર્થી મિત્રો, આજના વિડિયો લેક્ચરની અંદર પ્રકરણ નંબર 1 ના જે સ્વાધ્યાયનો પ્રશ્ન નંબર 12 આપેલ છે તેની અંદર દાખલા નંબર 3 અને પ્રશ્ન નંબર 13 આપેલ છે તેની અંદર જે દાખલા નંબર 1 આપેલ છે તેની આજે આપણે વિગતે ચર્ચાઓ કરીશું. તો ચાલો મિત્રો શરૂ કરીએ પ્રકરણ નંબર 1 શેર મૂડીના હિસાબો. મિત્રો, અગાઉના વિડિયો લેક્ચરની વાત કરીએ તો તેમાં આપણે જે સ્વાધ્યાયમાં પ્રશ્ન નંબર 12 ની અંદર જે દાખલા નંબર 1 અને દાખલા નંબર 2 આપેલ છે તેની આપણે વિગતે ચર્ચાઓ કરી હતી, જેમાં મિત્રો આપણે જપ્તી, ફરી બહાર અને મૂડી અનામતને લગતી ગણતરીઓ અને આમનોંધ પસાર કરી હતી અને ઘણા બધા મિત્રો મહત્વના મુદ્દાઓ પણ સાથે ડિસ્કસ કર્યા હતા. તો તે જ રીતનો ઉપયોગ કરીને મિત્રો આજે આપણે પ્રથમ જે સ્વાધ્યાયમાં પ્રશ્ન નંબર 12 ની અંદર જે દાખલા નંબર 3 તમને ટેક્સ્ટ બુકમાં પેજ નંબર 60 ઉપર આપેલ છે તેની આપણે વિગતે ચર્ચાઓ કરીશું. મિત્રો આપને ખ્યાલ હશે આપણો દાખલા ગણવાની પદ્ધતિઓ. પ્રથમ તો મિત્રો આપણે પ્રશ્ન વ્યવસ્થિત રીતે સમજી લેશું. પ્રશ્નના આધારે મિત્રો આપણે માહિતીનું વર્ગીકરણ કરીશું. માહિતીનું વર્ગીકરણ કર્યા બાદ મિત્રો આપણે પ્રથમ જપ્તીની ગણતરી કરીશું, ત્યારબાદ ફરી બહારની ગણતરી કરીશું અને ત્યારબાદ મિત્રો આપણે મૂડી અનામત કહેતા કે કંપનીને જો મૂડી નફો થતો હોય તો આપણે તેની પણ ગણતરીઓ કરીશું. મિત્રો ખાસ પ્રશ્ન સમજતી વખતે અને ગણતરી કરતી વખતે વધારે ધ્યાન આપજો. જો તે વસ્તુ મિત્રો સમજાઈ જશે તો 100 એ 100% મિત્રો ગેરંટી સાથે કહું છું કે આમનોંધ લખતી વખતે તમારે કોઈ પણ પ્રશ્ન ઊભો થશે નહીં. એટલા માટે મિત્રો પ્રશ્ન સમજતી વખતે અને ગણતરીઓ કરતી વખતે પૂરેપૂરું ધ્યાન આપજો અને ગણતરીની મદદથી મિત્રો તમે સહેલાઈથી દરેક કામ નોંધ કહેતા કે જપ્તી, ફરી બહાર અને મૂડી અનામતની આમ નોંધ કંપનીના ચોપડામાં પસાર કરી શકશો. તો ચાલો મિત્રો શરૂ કરીએ સ્વાધ્યાયમાં પ્રશ્ન નંબર 12 દાખલા નંબર 3 જે ટેક્સ્ટ બુકમાં ભાગ 2 માં પેજ નંબર 60 ઉપર આપેલ છે. જે પ્રશ્ન નંબર 3 ની વિગતો જોઈએ, રૂપિયા 10 નો એક એવા 3000 ઇક્વિટી શેર ધારણ કરનાર એક શેર હોલ્ડરે અરજી વખતે શેર દીઠ 13 રૂપિયા પ્રીમિયમ સહિત અને મંજૂરી વખતે શેર દીઠ 13 રૂપિયા 10 રૂપિયા પ્રીમિયમ સહિત ચૂકવેલ છે. એટલે કે અહીંયા મિત્રો કંપનીએ કોઈ શેર હોલ્ડર્સ પાસેથી 3000 રૂપિયા 3000 ઇક્વિટી શેર જપ્ત કર્યા છે અને તે ઇક્વિટી શેર પાસેથી કંપનીને મંજૂરી વખતે અને અરજી વખતે જે રકમ મળેલ છે તેની માહિતી મિત્રો તમને આપેલ છે, જેમાં તમને અરજી વખતે કંપનીએ 13 રૂપિયા રકમ મંગાવેલ છે જેમાં 10 રૂપિયા પ્રીમિયમનો સમાવેશ છે અને મંજૂરી વખતે પણ સેમ મિત્રો 13 રૂપિયા રકમ મંગાવેલ છે જેમાં 10 રૂપિયા પ્રીમિયમની રકમનો સમાવેશ છે અને ત્યારબાદ કહેતા કે આખરી રકમ કહેતા કે જ્યારે હપ્તાના શેર દીઠ 4 રૂપિયા ન ચૂકવવાથી કંપનીએ તેના શેર જપ્ત કર્યા. મિત્રો કંપનીની શેર મૂડી કહેતા કે મૂળ કિંમત દાર્શનિક કિંમત શેરની બનેલી છે 10 રૂપિયા. કંપનીએ પોતાની 10 રૂપિયા શેર મૂડી 3 હિસ્સામાં વિભાજિત કરીને મંગાવેલ છે, અરજી, મંજૂરી અને હપ્તો, જેમાંથી કંપનીને અરજી અને મંજૂરીની રકમ મળવા પાત્ર થાય છે. માત્ર હપ્તાની રકમ કંપનીને સમયસર મળતી નથી, તે કારણસર કંપનીએ તે ઇક્વિટી શેર ધારણ કરનાર પાસેથી 3000 ઇક્વિટી શેર જપ્ત કરેલ છે. હવે મિત્રો જ્યારે પણ પ્રશ્નમાં પ્રીમિયમની માહિતી તમારી સમક્ષ આવે ત્યારે મિત્રો મેં તમને ખાસ જણાવેલ છે કે પ્રીમિયમ આવે તો પ્રથમ તો તમારે એ જાણકારી મેળવવાની કે પ્રીમિયમ છે તો તે રકમ કંપનીને મળી ચૂકી છે કે મળવાની બાકી છે. જો મિત્રો કંપનીને પ્રીમિયમની રકમ મળી ચૂકી હોય તો આપણે ધ્યાનમાં લેતા નથી,
परंतु जो कंपनी ने प्रीमियम नी रकम मळवानी बाकी होय तो आपणे जप्ती नी गणतरी करती वखते ते आपणे ध्यान मां लईए छे। अहींया मित्रों प्रीमियम नो समावेश अरजी वखते अने मंजूरी वखते करेल छे 10-10 टोटल 20 रूपया प्रीमियम नी माहिती छे। हवे अरजी वखते कंपनीए 13 रूपया रकम मंगावेल छे, 13 रूपया माथी मित्रों 10 रूपया तो प्रीमियम नी रकम छे, बाकीना 3 रूपया कंपनी नी अरजी वखत नी शेर मूड़ी छे तेवुं साबित थाय। ते ज रीते मित्रों कंपनीए मंजूरी वखते पण शेर दीठ 13 रूपया रकम मंगावेल छे, तेमां पण मित्रों 10 रूपया रकम तो प्रीमियम नी छे, बाकीना 3 रूपया रकम कंपनी नी शेर मूड़ी छे अने ते बन्ने रकम ते शेर होल्डर से चूकवेल छे तेवी माहिती आपेल छे। एटले के अरजी वखत नी शेर मूड़ी अने प्रीमियम नी रकम कंपनी ने मळवा पात्र थई छे, अने मंजूरी वखते पण शेर मूड़ी अने प्रीमियम नी रकम कंपनी ने मळवा पात्र थई छे, अने ज्यारे हप्ता वखते मात्र कंपनीए शेर दीठ 4 रूपया लेखे शेर मूड़ी मंगावेल छे, मात्र ते ज रकम कंपनी ने मळी नथी, તે સિવાયની અરજી અને મંજૂરીની રકમ કંપનીને મળી ચૂકી છે। તો અહીંયા મિત્રો પ્રીમિયમની રકમ કંપનીને મળી ચૂકી છે કે મળવાની બાકી છે, તો પ્રીમિયમનો સમાવેશ માત્ર અરજી અને મંજૂરી વખતે જ થયેલ છે, હપ્તા વખતે થયેલ નથી। તો અરજી અને મંજૂરીની રકમ કંપનીને સમયસર મળી ચૂકી છે, એટલા માટે મિત્રો અહીંયા તમારી સમક્ષ હું કહી શકું કે પ્રીમિયમની રકમ કંપનીને તમામ મળી ચૂકી છે, એટલા માટે અહીંયા આ દાખલા પૂરતું આપણે પ્રીમિયમ ધ્યાનમાં લેવાનું થશે નહીં। અરજી વખતે શેર મૂડી બનશે 3 રૂપિયા, મંજૂરી વખતે શેર મૂડી બનશે 3 રૂપિયા અને હપ્તા વખતે શેર મૂડી બને છે 4 રૂપિયા। અરજીની 3 રૂપિયા શેર મૂડી કંપનીને મળી ચૂકી છે, મંજૂરીની પણ 3 રૂપિયા શેર મૂડી કંપનીને મળી ચૂકી છે, માત્ર હપ્તાની કેતા કે આખરી હપ્તાના 4 રૂપિયા લેખે કંપનીને નાણાં મળ્યા નથી, તે કારણસર તે શેર હોલ્ડર્સ પાસેથી કંપનીએ 3000 ઇક્વિટી શેર જપ્ત કરેલા છે। એટલે મિત્રો જપ્તીની ગણતરીમાં આપણે કોઈ જગ્યાએ પ્રીમિયમની માહિતી દર્શાવવાની થશે નહીં, કારણ કે તમામ પ્રીમિયમની રકમ કંપનીને મળવા પાત્ર થઈ છે, એટલા માટે જો પ્રીમિયમ મળવાનું બાકી હોય તો જ તે રકમ મિત્રો આપણે દર્શાવવાની થશે। ત્યારબાદ મિત્રો જે જપ્ત થયેલા શેર છે તે શેર દીઠ 7 રૂપિયા લેખે ફરી બહાર પાડે છે। હવે શેરની મૂળ કિંમત કીધા કે દાર્શનિક કિંમત છે 10 રૂપિયા, હવે 10 રૂપિયાની બદલે તે શેર કંપનીએ 7 રૂપિયા લેખે ફરી બહાર પાડ્યો, તો કંપનીએ આપેલ વટાવ કહેવાય। 3 રૂપિયા કંપનીએ આપેલ વટાવ છે, 7 રૂપિયા કંપનીની મળેલ રકમ છે અને શેર મૂડી બનશે 10 રૂપિયા, જેની મદદથી મિત્રો આપણે ફરી બહારની ગણતરીનો અભ્યાસ કરીશું। અને જપ્તી અને ફરી બહારની ગણતરી થઈ ગયા બાદ મિત્રો તેમાં આપણે જપ્તીની જમા બાકીમાંથી જપ્તીની ઉધાર બાકી આપણે બાદ કરીશું અને તફાવતની રકમ મિત્રો આપણે મૂડી અનામત કહેતા કે મૂડી નફો તરીકે દર્શાવીશું। તો હવે પ્રથમ તો મિત્રો આપણે જપ્તીની ગણતરી કરીશું, જો જપ્તીનું મિત્રો ટાઇટલ આપીશું। મિત્રો શેર જપ્તીની ગણતરીમાં મેં તમને 5 સ્ટેપ શીખવેલ છે, તે પાંચે 5 સ્ટેપના મિત્રો તમને પોઈન્ટ યાદ રહી ગયા હશે તેવી આશા રાખું છું। તેમાંથી જે પ્રથમ 2 સ્ટેપ છે મિત્રો એ આમનોંધ લગતી વખતે આપણે ઉધાર કરીએ છીએ અને પછીના જે 3 સ્ટેપ છે તે આમનોંધ લગતી વખતે આપણે જમા કરીએ છીએ। તેમાં મિત્રો પહેલું સ્ટેપ છે કુલ મંગાવેલી રકમ જેને આપણે શેર મૂડી ખાતે ઉધાર કરીએ છીએ। સેકન્ડ છે નહીં મળેલ જામીનગીરી પ્રીમિયમ, જો પ્રીમિયમ મળી ગયું હોય તો ધ્યાનમાં લેવાનું નથી, પણ જો પ્રીમિયમની રકમ મળવાની બાકી હોય તો જ આપણે તે આમનોંધ લખતી વખતે ઉધાર કરવાનું થશે। અને ત્યારબાદ મિત્રો જમામાં ટાઇટલ આવે છે કુલ મળેલ રકમ અત્યાર સુધી જેને આપણે ઇક્વિટી શેર જપ્તી ખાતે જમા કરીએ છીએ। ત્યારબાદ મિત્રો ટાઇટલ આવે છે નહીં મળેલ રકમ, જેમાં મંજૂરીની રકમ તો આપણને મળી ચૂકી છે, માત્ર મિત્રો હપ્તાની રકમ આપણને મળવાની બાકી છે। હવે મિત્રો આ પાંચે 5 ટાઇટલની મદદથી હવે આપણે ગણતરી કરીશું। કંપનીએ 3000 ઇક્વિટી શેર પર 10 રૂપિયા લેખે પૂરેપૂરી શેર મૂડી મંગાવેલ છે, તો કુલ મંગાવેલી રકમમાં 10 રૂપિયા લેખે 3000 ઇક્વિટી શેર પર કંપની અત્યાર સુધી શેર મૂડી 30000 રૂપિયા મંગાવેલ છે તેવું સાબિત થાય। પ્રીમિયમની રકમ કંપનીએ અરજી અને મંજૂરી વખતે મંગાવેલ છે અને તે બંનેના નાણાં કંપનીને સમયસર મળી ચૂક્યા છે, એટલે પ્રીમિયમ મળેલ છે તેવું સાબિત થાય છે, એટલે કે નહીં મળે જામીનગીરી પ્રીમિયમમાં મિત્રો આપણે
डेश दर्शाविशु। त्यार बाद मित्रों आवे छे कुल मळ रकम जे आपणे शेर जप्ती खाते जमा करी छे। कंपनी ने मात्र हप्ताना 4 रुपया ज मळ्या नथी, એટલે કે 10 રૂપિયા માંથી 4 રૂપિયા રકમ કંપની ને નથી મળે, તો તે સિવાય ની કહેતા કે 6 રૂપિયા નાણા કંપની ને મળવા પાત્ર થાય છે। તો કુલ મળ રકમ માં 6 રૂપિયા લેખે 3000 ઇક્વિટી શેર પર કંપની ને અત્યાર સુધી 18000 શેર મૂડી મળેલ છે તેવું સાબિત થાય। અન્યથા મિત્રો અરજી વખત ની શેર મૂડી બને છે 3 રૂપિયા અને મંજૂરી વખત ની શેર મૂડી બને છે 3 રૂપિયા, એટલે કે 3 પ્લસ 3 કહેતા કે અરજી પ્લસ મંજૂરી કહેતા કે 6 રૂપિયા શેર મૂડી કંપનીને મળી ચૂકી છે તેવું સાબિત થાય। એટલે કે કુલ મળ રકમમાં મિત્રો આપણે 6 રૂપિયા લેકે 3000 ઇક્વિટી શેર પર કંપનીને અત્યાર સુધી 18000 રૂપિયા મળેલ છે તેવું સાબિત થાય। નહીં મળ રકમમાં મિત્રો આપણે મંજૂરીમાં ડેશ દર્શાવીશું। कंपनी ने मात्र आखरी हप्तानी रकम 4 रुपया लेखे 3000 इक्विटी शेर पर 12000 रुपया हप्तानी रकम मळी नथी, ते सिवायनी रकम कंपनी ने मळवा पात्र थई छे। तो आ रीते मित्रों आपणे जप्तीनी गणतरी दर्शाविशुं। हवे जप्तीनी गणतरीना आधारे मित्रों आपणे आम नोंद बनावीशुं, जेम के इक्विटी शेर मूडी खाते उधार 30000 रुपया, તે ઇક્વિટી શેર જપ્તી ખાતે જમા 18000 રૂપિયા અને તે ઇક્વિટી શેર હપ્તા ખાતે જમા 12000 રૂપિયા। તો આ રીતે મિત્રો સહેલાઈથી તમે જપ્તીની ગણતરી કરીને આમ નોંધ દર્શાવી શકો છો। ત્યારબાદ મિત્રો આપણે ટાઇટલ આપીશું શેર ફરી બહાર પાડવા અંગેની। હવે મિત્રો શેર ફરી બહાર પાડવાની ગણતરી કરતી વખતે તમને મેં 4 મુદ્દા શીખવાડેલ છે, તે ચારે ચાર સ્ટેપ મિત્રો પ્રથમ તો આપણે દર્શાવી દઈશું। તેમાં મિત્રો પ્રથમ સ્ટેપ છે કુલ મળેલ રકમ જે આપણે બેંક ખાતે ઉધાર કરીએ છે, અને ત્યારબાદ મિત્રો સેકન્ડ ટાઇટલ છે નહીં મળેલ રકમ જે આપણે ઇક્વિટી શેર જપ્તી ખાતે ઉધાર કરીએ છે, જે બંને મિત્રો આમનો જ લગતી વખતે આપણે ઉધાર કરીએ છે। ત્યારબાદ મિત્રો જમામાં બે ટાઇટલ આવે છે, એમાં છે કુલ શેર મૂડી, અને જો કંપનીએ ફરી બહાર પાડેલ શેર પ્રીમિયમ થી બહાર પાડેલ હોય તો જામીનગીરી પ્રીમિયમ નું ખાતું પણ સાથે જમા કરીએ છે। એટલે કે જ્યારે મિત્રો જો વટાવની માહિતી હશે તો પ્રીમિયમ ની ગણતરી આવશે નહીં, અને જ્યારે મિત્રો પ્રીમિયમ ની ગણતરી હશે ત્યારે વટાવની માહિતી હશે, કે અન્યથા કંપનીને નુકસાન થતું હોય અથવા તો કંપનીને ફાયદો થતો, એટલે વટાવ અથવા પ્રીમિયમ માંથી કોઈ એકની જ ગણતરી તમારે દર્શાવવાની થશે। હવે જપ્ત થયેલા શેર કંપનીએ શેર દીઠ 7 રૂપિયા લેખે ફરી બહાર પાડ્યા, કેટલા શેર ફરી બહાર પાડ્યા તેવી માહિતી નથી, એટલા માટે મિત્રો જે કંપનીએ 3000 ઇક્વિટી શેર જપ્ત કર્યા છે તે તમામ શેર કંપનીએ ફરી બહાર પાડેલ છે તેવું સાબિત થાય, અને ફરી બહાર કંપનીએ 7 રૂપિયા લેખે બહાર પાડેલ છે, એટલે કુલ મળેલ રકમમાં બેંક દ્વારા કંપનીને 7 રૂપિયા લેખે 3000 ઇક્વિટી શેર પર કંપનીને 21000 રૂપિયા રકમ મળવા પાત્ર થશે। હવે શેરની મૂળ કિંમત કહેતા કે દાર્શનિક કિંમત છે 10 રૂપિયા, 10 રૂપિયામાંથી કંપનીને માત્ર 7 રૂપિયા જ મળવા પાત્ર થાય છે, તો નહીં મળેલ રકમ મિત્રો કેટલી થાય, તો કે 3 રૂપિયા, જેને આપણે આપેલ વટાવ તરીકે ઓળખીએ છીએ, જે આપણે ઇક્વિટી શેર જપ્તી ખાતે ઉધાર કરે છે, એટલે કે 3 રૂપિયા લેખે કંપનીને 3000 ઇક્વિટી શેર પર 9000 રૂપિયા રકમ મળવા પાત્ર થતી નથી, તે સિવાયની રકમ કંપનીને 7 રૂપિયા લેખે 21000 રૂપિયા રકમ મળી જાય છે, અને કુલ શેર મૂડી મિત્રો બને 10 રૂપિયા લેખે 3000 ઇક્વિટી શેર પર 30000 રૂપિયા, અને પ્રીમિયમમાં મિત્રો આવશે ડેશ, કારણ કે કંપનીએ ફરી બહાર પાડેલ શેર વટાવથી બહાર પાડેલ છે, એટલા માટે મિત્રો અગાઉ પણ તમને એક બાબત જણાવેલ છે કે જ્યારે કંપની શેર જપ્ત કરે છે ત્યારે બજારમાં શેરની સંખ્યા ઘટે છે, એટલા માટે ત્યારે શેર જપ્તી વખતે ઇક્વિટી શેર મૂડી ખાતું ઉધાર કરવામાં આવે છે, પણ જ્યારે કંપની પોતાના શેર બજારમાં ફરી બહાર પાડે છે ત્યારે બજારમાં શેરની સંખ્યા વધે છે ત્યારે આપણે શેર મૂડીનું ખાતું જમા કરીએ છીએ, તે બાબત મિત્રો ખાસ તમારે યાદ રાખવાની। ત્યારબાદ મિત્રો થર્ડ સ્ટેપ કહેતા કે મૂડી અનામતનું તેનું સૂત્ર છે કે શેર જપ્તીની જમા બાકી માઇનસ શેર જપ્તીની ઉધાર બાકી। તો શેર જપ્તીની જમા બાકી આપણને મિત્રો મળવા પાત્ર થી 18000, અને શેર જપ્તીની ઉધાર બાકી મિત્રો આપણને મળે 9000 રૂપિયા। તો 18000 માંથી 9000 બાદ કરતા તફાવત કહેતા કે 9000 રૂપિયા રકમ મળવા પાત્ર થઈ, જેને આપણે મૂડી અનામત કહેતા કે મૂડી નફો તરીકે ઓળખી શકીએ છીએ। અહીંયા મિત્રો શેરનો તફાવત નથી, કંપનીએ જેટલા ઇક્વિટી શેર જપ્ત કર્યા તે બધે બધા જ ઇક્વિટી શેર કંપનીએ ફરી બહાર પાડેલ છે, એટલે કે અહીંયા મિત્રો તમારે ત્રિરાશિ મૂકવાની જરૂર નથી, ડાયરેક્ટ તમે જમા બાકીમાંથી ઉધાર બાકી બાદ કરી શકો છો, અન્યથા મિત્રો તમે ટૂંકી રીતનો પણ ઉપયોગ કરી શકો,
6 રૂપિયા કંપનીને અગાઉ મળેલ રકમ છે અને જ્યારે ફરી બહાર પાડતી વખતે કંપનીને 3 રૂપિયા લેખે રકમ મળી નથી, એટલે કે 6 રૂપિયામાંથી 3 રૂપિયા બાદ કરતા તફાવતની રકમ આવે 3 રૂપિયા અને કંપનીએ ફરી બહાર પાડેલ શેરની સંખ્યા છે 3000, એટલે કે 3000 × 3 કરતા તમને મૂડી અનામત મળવા પાત્ર થાય 9000 રૂપિયા. તો આ રીતે મિત્રો તમારે ગણતરીઓ દર્શાવવાની થાય. હવે મિત્રો જપ્તી, ફરી બહાર અને મૂડી અનામતની ગણતરીની મદદથી ત્રણે ત્રણ આમનો દર્શાવી દઈશું. અહીંયા મિત્રો પ્રશ્નમાં તમને તારીખની માહિતી આપેલ નથી, એટલા માટે આપણે તારીખમાં ક્રમ જ દર્શાવવાના રહેશે. તો ચાલો મિત્રો હવે કંપનીના ચોપડામાં આપણે આમનોંધ પસાર કરીએ, આમનોંધનું કોષ્ટક બનાવીશું. તારીખ, વિગત, ખાપા કેતા કે ખાતા વહી, પાના નંબર, ઉધાર રકમ રૂપિયા અને જમા રકમ રૂપિયા. તારીખમાં મિત્રો નંબર 1 દર્શાવીશું. કુલ શેર મૂડી છે મંગાવેલ 30000 રૂપિયા, જે આપણે આમનોંધ લખતી વખતે ઇક્વિટી શેર મૂડી ખાતે ઉધાર કરીશું 30000 રૂપિયા. કુલ મળેલ રકમ છે 6 રૂપિયા લેખે 18000, જે આપણે ઇક્વિટી શેર શક્તિ ખાતે જમા કરીશું 18000 રૂપિયા. હપ્તાની રકમ નથી મળી 12000 રૂપિયા, તે આપણે ઇક્વિટી શેર હપ્તા ખાતે જમા કરીશું 12000 રૂપિયા. બાબત જે દર્શાવીશું કે ઇક્વિટી શેર જપ્ત કર્યા તેના. હવે ત્યારબાદ મિત્રો ફરી બહારની ગણતરીની મદદથી તેની સેકન્ડ આમનોંધ પસાર કરીશું. કંપનીને કુલ મળેલ રકમ છે 7 રૂપિયા લેખે 3000 ઇક્વિટી શેર પર કંપનીને 21000 રૂપિયા રકમ મળવા પાત્ર થઈ છે. કંપની વતી તે રકમ બેંક સ્વીકારે છે, બેંક કૃત્રિમ વ્યક્તિ ખાતું છે, બેંક લેનાર બને છે અને લેનાર ખાતે ઉધાર થયેલ. મિત્રો વિગતમાં દર્શાવીશું કે બેંક ખાતે ઉધાર 21000 રૂપિયા. કંપનીની નહીં મળ રકમને આપણે આપેલ વટાવ તરીકે ઓળખીએ છીએ. આપેલ વટાવ એ આપણો ખર્ચ બને અને ખર્ચ કે નુકસાન થાય ઉધાર, અને તે રકમ આપણે ઇક્વિટી શેર જપ્તી ખાતે ઉધાર કરીએ છીએ. એટલે કે નહીં મળ રકમ છે 9000 રૂપિયા, તે આપણે ઇક્વિટી શેર જપ્તી ખાતે ઉધાર કરીશું 9000 રૂપિયા. અને કુલ શેર મૂડી મિત્રો જમા કરીશું. ફરી બહાર પાડે ત્યારે શેર મૂડી જમા થાય અને જપ્ત કરે ત્યારે શેર મૂડી ઉધાર કરીએ છીએ. એટલે કે તે ઇક્વિટી શેર મૂડી ખાતે જમા 10 રૂપિયા લેખે 3000 ઇક્વિટી શેર પર રકમ મળવા પાત્ર થાય 30000 રૂપિયા. બાબત જે દર્શાવે છે કે જપ્ત કરેલ શેર ફરી બહાર પાડ્યા તેના. હવે ત્યારબાદ મિત્રો લાસ્ટ આમનોંધ કહેતા કે આમનોંધ નંબર 3, તે દર વખતે મૂડી અનામતની આમનોંધ મિત્રો સરખી જ રહે, જે તમને હવે યાદ રહી ગયા છે કે ઇક્વિટી શેર જપ્તી ખાતે ઉધાર, તે મૂડી અનામત ખાતે જમા, જેની રકમ આપણને ગણતરીમાં 9000 રૂપિયા રકમ મળેલ છે, એટલે ઉધારમાં ઉધારની રકમ અને જમામાં જમાની રકમ 9000 અને 9000 આપણે દર્શાવી દઈશું. ત્યારબાદ મિત્રો બાબત જે લખીશું કે જપ્તીની જમા બાકી મૂડી અનામત ખાતે લઈ ગયા તેના. તો અહીંયા મિત્રો તમારા સ્વાધ્યાયમાં જે પ્રશ્ન નંબર 12 ની અંદર જે 3-3 દાખલાઓ આપેલ છે તે અહીંયા તમારી સમક્ષ પૂરા થાય છે. હવે ત્યારબાદ મિત્રો હવે જે સ્વાધ્યાયમાં પ્રશ્ન નંબર 13 ની અંદર જે પ્રથમ દાખલો આપેલ છે તે પણ મિત્રો આ જ રીતનો છે, જેમાં આપણે જપ્તી, ફરી બહાર અને મૂડી અનામતને લગતી ગણતરી કરીને જ તેની આમનોંધ પસાર કરવાની થશે, જે તમને ટેક્સ્ટ બુકમાં પેજ નંબર 60 ઉપર આપેલ છે. મિત્રો આપણે આ સ્ટેપના આધારે પ્રથમ આપણે પ્રશ્ન સમજીશું, પછી માહિતીનું વર્ગીકરણ કરીશું અને પછી ગણતરી કરીશું, અને ગણતરીની મદદથી મિત્રો આપણે આમનોંધ પસાર કરીશું. ચાલો મિત્રો પ્રથમ તો આપણે પ્રશ્ન સમજીએ. તો પ્રશ્નમાં મિત્રો તમારી સમક્ષ માહિતી આપેલ છે કે મંજૂરીના શેર દીઠ 14 રૂપિયા, 10 રૂપિયા પ્રીમિયમ સહિત અને પ્રથમ અને આખરી હપ્તાના શેર દીઠ 3 રૂપિયા નહીં ભરતા કંપનીએ કટારાએ ધારણ કરેલ 10 રૂપિયાનો એક એવા 1200 ઇક્વિટી શેર જપ્ત કર્યા છે. અહીંયા કંપનીની શેરની મૂળ કિંમત કેતા કે દાર્શનિક કિંમત છે 10 રૂપિયા. કંપનીએ કેટલા ઇક્વિટી શેર જપ્ત કરેલ છે? તો કે 1200 ઇક્વિટી શેર જપ્ત કરેલ છે. અને અહીંયા મિત્રો કંપનીને જે રકમ નથી મળી તેની જ માહિતી આપેલ છે, કંપનીને મળેલ રકમની માહિતી આપેલ નથી. તે માહિતી મિત્રો આપણે મેળવવાની થશે. હવે મિત્રો કંપનીને મંજૂરીના 14 રૂપિયા અને પ્રથમ અને આખરી હપ્તાના 3 રૂપિયા મળેલ નથી, તેનો મતલબ મિત્રો એવો સાબિત થાય કે કંપનીને અત્યાર સુધી માત્ર અરજીની રકમ જ મળવા પાત્ર થઈ છે. અને અહીંયા મિત્રો મંજૂરીના જે 14 રૂપિયા છે તેમાં મિત્રો 10 રૂપિયા પ્રીમિયમની રકમનો પણ સમાવેશ છે. મિત્રો જ્યારે પણ પ્રીમિયમ આવે ત્યારે મેં તમને યાદ અપાવેલ છે કે જો પ્રીમિયમ આવે તો પ્રથમ એ વસ્તુ ધ્યાન દોરવાની કે પ્રીમિયમની રકમ કંપનીને મળી ચૂકી છે
કે પ્રીમિયમની રકમ કંપનીને મળવાની બાકી છે. અહીંયા મિત્રો પ્રીમિયમ માત્ર મંજૂરી વખતે જ સમાવેશ થયેલ છે, જેની રકમ છે 10 રૂપિયા, અને મંજૂરીની રકમ કંપનીને મળી નથી તો તેનો મતલબ એવો સાબિત થાય કે કંપનીને પ્રીમિયમ મળેલ નથી. એટલે કે પ્રીમિયમની રકમ મિત્રો આપણે ગણતરીમાં દર્શાવવાની થશે. અને ત્યારબાદ મિત્રો પ્રશ્નમાં માહિતી આપી છે કે તે બધા શેર આપી શકાય તેટલો વધુમાં વધુ વટાવ આપી ફરી બહાર પાડ્યા જે કણુએ ખરીદ્યા, તે મિત્રો માહિતી આપણે પછી સમજીએ. પ્રથમ તો આપણે શેર જપ્તીની ગણતરી કરી લે. તો પ્રથમ તો મિત્રો આપણે શેર જપ્તીની ગણતરીના જે પાંચે પાંચ ટાઇટલ છે હવે તમને કંઠસ્થ થઈ ગયા છે. તે પાંચે પાંચ ટાઇટલ દર્શાવી કુલ મળેલ મંગાવેલ રકમ જે આપણે શેર મૂડી ખાતે ઉધાર કરીએ છીએ, નહીં મળેલ જામીનગીરી પ્રીમિયમ જે આપણે જામીનગીરી પ્રીમિયમ ખાતે ઉધાર કરીએ છીએ, અને કુલ મળેલ રકમ જે આપણે શેર જપ્તી ખાતે જમા કરીએ છીએ, અને નહીં મળેલ રકમમાં મિત્રો અહીંયા આપણને માહિતી આપેલ છે મંજૂરી અને પ્રથમ અને આખરી હપ્તો. તો નહીં મળેલ રકમમાં મિત્રો આપણે મંજૂરી અને આખરી હપ્તાનું ટાઇટલ દર્શાવીશું. કુલ મંગાવેલ રકમમાં મિત્રો શેર મૂડી આવશે તો કંપનીએ 10 રૂપિયા 1200 ઇક્વિટી શેર પર મંગાવેલ છે તેવું સાબિત થાય છે. કુલ મંગાવેલ રકમમાં 10 રૂપિયા લેખે કંપનીએ 1200 ઇક્વિટી શેર પર કુલ શેર મૂડી કહેતા કે 12,000 રૂપિયા રકમ મંગાવેલ છે તેવું સાબિત થાય. ત્યારબાદ મિત્રો માહિતી આપે છે કે નહીં મળેલ જામીનગીરી પ્રીમિયમ કંપનીને મંજૂરીના 14 રૂપિયા જેમાં સમાવેશ છે 10 રૂપિયા પ્રીમિયમનો, એટલે કે મંજૂરી વખતે 4 રૂપિયા કંપનીએ શેર મૂડી અને 10 રૂપિયા પ્રીમિયમની રકમ મંગાવેલ છે તેવું સાબિત થાય, અને તે રકમ કંપનીને અત્યાર સુધી મળી નથી. એટલે કે નહીં મળેલ જામીનગીરી પ્રીમિયમમાં મંજૂરીનું પ્રીમિયમ કહેતા કે 10 રૂપિયા મળેલ નથી તેવું સાબિત થાય. એટલે કે નહીં મળેલ જામીનગીરી પ્રીમિયમમાં 10 રૂપિયા લેખે કંપનીને 1200 ઇક્વિટી શેર પર 12,000 રૂપિયા રકમ મળવા પાત્ર થઈ નથી તેવું સાબિત થાય. હવે ત્યારબાદ મિત્રો આવે છે કુલ મળેલ રકમ. મંજૂરીના 14 રૂપિયામાં 4 રૂપિયા શેર મૂડી અને 10 રૂપિયા પ્રીમિયમ કંપનીને મળ્યું નથી, અને પ્રથમ અને આખરી હપ્તો કંપનીએ સંયુક્ત મંગાવેલ છે જેમાં કંપનીએ 3 રૂપિયા લેખે શેર મૂડી મંગાવેલ છે, તે રકમ પણ કંપનીને સમયસર મળી નથી. એટલે કે મંજૂરીમાં શેર મૂડી બને છે 4 રૂપિયા અને હપ્તામાં શેર મૂડી બને છે 3 રૂપિયા, એટલે કે 4 ને 3 કહેતા કે 7 રૂપિયા, એટલે કે 10 રૂપિયા શેર મૂડીમાંથી કંપનીને 7 રૂપિયા શેર મૂડી મળેલ નથી તો તે સિવાયની 3 રૂપિયા શેર મૂડી કહેતા કે અરજી વખતની રકમ કંપનીને મળેલ છે તેવું સાબિત થાય. એટલે કે કુલ મળેલ રકમમાં જે આપણે શેર જપ્તી ખાતે જમા કરીએ છીએ તેમાં મિત્રો આપણે રકમ દર્શાવીશું 3 રૂપિયા લેખે કંપનીને 1200 ઇક્વિટી શેર પર 3600 રૂપિયા અત્યાર સુધી મળેલ છે તેવું સાબિત થાય. ફરીવાર મિત્રો સમજીએ, મંજૂરીમાં શેર મૂડીનો સમાવેશ છે 4 રૂપિયા અને હપ્તામાં શેર મૂડીનો સમાવેશ છે 3 રૂપિયા, એટલે કે 4 ને 3 કહેતા કે 7 રૂપિયા કંપનીને શેર મૂડી નથી મળે, કુલ શેર મૂડી છે 10 રૂપિયા. હવે 10 રૂપિયામાંથી 7 રૂપિયા શેર મૂડી કંપનીને નથી મળે તો તે સિવાયની શેર મૂડી કહેતા કે 3 રૂપિયા શેર મૂડી કંપનીને કંટારા પાસેથી 1200 ઇક્વિટી શેર પર મળેલ છે 3600 રૂપિયા લેખે તેવું સાબિત થાય. ત્યારબાદ મિત્રો નહીં મળેલ રકમમાં મંજૂરી અને હપ્તાની ગણતરી દર્શાવવાની થશે. મંજૂરીના કુલ કહેતા કે 14 રૂપિયા લેખે કંપનીને 1200 ઇક્વિટી શેર પર 16,800 રૂપિયા મળેલ નથી તેવું સાબિત થાય. અહીંયા મિત્રો આપણે 14 રૂપિયા જ ધ્યાનમાં લેશું, કારણ કે તે દરેક રકમ કંપનીને મળી નથી તેટલા માટે, જેમાંથી 4 રૂપિયા સમાવેશ આપણે શેર મૂડીમાં કરેલ છે અને 10 રૂપિયા જામીનગીરી પ્રીમિયમમાં પણ તે રકમ આપણે ઉધાર કરેલ છે, અને હપ્તામાં કંપનીને 3 રૂપિયા લેખે 1200 ઇક્વિટી શેર પર 3600 રૂપિયા મળેલ નથી તેવું સાબિત થાય. એટલે મિત્રો જપ્તીને આપણે આમ નોંધ આ રીતે બનાવીશું, ઇક્વિટી શેર મૂડી ખાતે ઉધાર 12,000 રૂપિયા, જામીનગીરી પ્રીમિયમ ખાતે ઉધાર 12,000 રૂપિયા, તે ઇક્વિટી શેર જપ્તી ખાતે જમા 3600 રૂપિયા, તે ઇક્વિટી શેર મંજૂરી ખાતે જમા 16,800 અને તે ઇક્વિટી શેર આખરી પ્રથમ અને આખરી હપ્તા ખાતે જમા 3600 રૂપિયા. તો આ રીતે મિત્રો તમારે જપ્તીની ગણતરી કરવાની થશે. ત્યારબાદ મિત્રો આપણે ફરી બહારનું ટાઇટલ આપીશું શેર ફરી બહાર પાડવા અંગે. તેમાં મિત્રો તમારી સમક્ષ એક નવો ટોપિક આવે છે, તે ખાસ મિત્રો વ્યવસ્થિત રીતે સમજી લેશો. બોર્ડમાં ઘણી વખત આ ટોપિકને લગતા દાખલાઓ પૂછાઈ શક્યા છે. તે બધે કંપનીએ જે શેર જપ્ત કર્યા છે તે બધા શેર, એટલે કે 1200 ઇક્વિટી શેર જપ્ત કર્યા, તે 1200 ઇક્વિટી શેર કંપનીએ
આપી શકાય તેટલો વધુમાં વધુ વટાવ આપી ફરી બહાર પાડ્યા. મિત્રો જ્યારે વધુમાં વધુ વટાવ આવે ત્યારે તમારે એક બે વસ્તુ ખાસ ધ્યાનમાં રાખવાની, વધુમાં વધુ વટાવ એટલે કે નહીં નફો કે નહીં નુકસાન તે રીતે કંપની પોતાના શેર ફરી બહાર પાડે છે. કટારા પાસેથી કંપનીને 10 રૂપિયા શેર મૂડીમાંથી 3 રૂપિયા શેર મૂડી મળી ચૂકી છે, તો કુલ મળેલ રકમ હોય તેટલો વધુમાં વધુ વટાવ કંપની આપી શકે. અને જ્યારે મિત્રો વધુમાં વધુ વટાવ આપવાની વાત આવે ત્યારે એક વસ્તુ ખાસ ધ્યાન રાખવાની કે ત્યારે તમને મૂડી અનામત છે તે શૂન્ય મળશે, કારણ કે શેર જપ્તીની જે જમા બાકી હશે તે જ રકમ શેર જપ્તીની ઉધાર બાકી થશે. પ્રથમ તો મિત્રો શેર ફરી બહાર પાડવાના છે, ચારે ચાર ટાઇટલ છે તે દર્શાવી દઈએ. પ્રથમ ટાઇટલ છે કુલ મળેલ રકમ જે આપણે બેંક ખાતે ઉધાર કરીએ છીએ, પછી છે નહીં મળેલ રકમ જે આપણે જપ્તી ખાતે ઉધાર કરીએ છીએ, અને જમામાં ટાઇટલ આવે છે કુલ શેર મૂડી અને જો સાથે પ્રીમિયમ હોય તો તે રકમ પણ દર્શાવવાની થાય. ટૂંકમાં મિત્રો જ્યારે તમારે વધુમાં વધુ વટાવ આપવાની વાત આવે ત્યારે મિત્રો એક વસ્તુ યાદ રાખવાની, જે અગાઉ તમને જપ્તી વખતે જે કુલ મળેલ રકમ હોય તો અહીંયા કુલ મળેલ રકમ 3 રૂપિયા લેખે 1200 ઇક્વિટી શેર પર કંપનીને 3600 રૂપિયા અગાઉ મળી ચૂક્યા છે, તો તેટલી રકમ સુધી કંપની વધુમાં વધુ વટાવ આપી શકે. તેનાથી જો વધારે કંપની વટાવ આપે તો કંપનીને નુકસાન થાય, તો કંપની આવું ક્યારેય કરશે નહીં. જ્યારે વધુમાં વધુ વટાવ આવે ત્યારે કંપનીને નહીં નફો કે નહીં નુકસાન તે રીતે મિત્રો તમારે ગણતરીઓ કરવાની થશે. એટલે કે 3 રૂપિયા કંપનીને મળેલ રકમ છે તો અહીંયા કંપની મેક્સિમમ 3 રૂપિયા નફો આપશે, અને વધારેમાં વધારે વટાવ આપવાની વાત છે. એટલે કે 3 રૂપિયા જો કંપનીની નહીં મળેલ રકમ હોય 10 રૂપિયામાંથી, તો બાકીની રકમ કહેતા કે 7 રૂપિયા લેખે કંપનીને 1200 ઇક્વિટી શેર પર 8400 રૂપિયા રકમ મળેલ છે તેવું સાબિત થાય, અને નહીં મળેલ રકમમાં મિત્રો 3 રૂપિયા લેખે 1200 ઇક્વિટી શેર પર કંપનીએ 3600 રૂપિયા મળેલ નથી તેવું સાબિત થાય, અને કુલ શેર મૂડીમાં મિત્રો 10 રૂપિયા લેખે 1200 ઇક્વિટી શેર પર શેર મૂડી બને છે 12000 રૂપિયા. એટલે મિત્રો જ્યારે વધુમાં વધુ વટાવ આવે ત્યારે તમારી જે શેર જપ્તીની જમા બાકીની જે ગણતરી હોય તે જ ગણતરી મિત્રો શેર જપ્તીની ઉધાર બાકીની ગણતરીમાં દર્શાવવાની રહે, તેના આધારે મિત્રો તમને કુલ મળેલ રકમ મળવા પાત્ર થાય. જેમ કે શેર મૂડી 10 રૂપિયા છે, નહીં મળેલ રકમ 3 રૂપિયા છે, તો તે સિવાયની રકમ કે 7 રૂપિયા રકમ કંપનીને મળેલ છે તેવું સાબિત થાય. પ્રીમિયમમાં મિત્રો આપણે ડેશ દર્શાવીશું. અહીંયા મિત્રો જો તમે મૂડી અનામતની ગણતરી કરો તો ખાસ યાદ રાખવાનું, વધુમાં વધુ વટાવની વાત આવી હોય ત્યારે મૂડી અનામત તમને શૂન્ય મળવા પાત્ર થવું જોઈએ, અન્યથા તમારા પ્રશ્નની ગણતરીમાં કોઈ ભૂલ છે તેવું સાબિત થાય. એટલે કે મૂડી અનામત બરાબર શેર જપ્તીની જમા બાકી માઇનસ શેર જપ્તીની ઉધાર બાકી, તો શેર જપ્તીની જમા બાકી છે 3600 રૂપિયા અને શેર જપ્તીની ઉધાર બાકી પણ મિત્રો 3600 રૂપિયા જ થવી જોઈએ જ્યારે વધુમાં વધુ વટાવ આપવાની વાત આવી હોય ત્યારે. એટલે કે 3600માંથી 3600 બાદ કરતા આપણને રકમ મળવા પાત્ર થાય શૂન્ય. તો આ રીતે મિત્રો જ્યારે વધુમાં વધુ વટાવ આપવાની વાત આવી હોય તો તમારે આ રીતે ગણતરી પસાર કરવાની થશે. હવે મિત્રો તમારા માઇન્ડમાં એક પ્રશ્ન ઉભો થશે કે સર મૂડી અનામત શૂન્ય આવી તો તેની આમ નોંધ લખવાની કે નહીં, તો ત્યારે મિત્રો તમારે મૂડી અનામત ખાતે કોઈ રકમ લઈ જવાની થતી નથી, કારણ કે શેર જપ્તીનું ખાતું સરભર થઈ જાય છે, જમા બાકી અને ઉધાર બાકી બંને બાજુ સરવાળા મળી જાય છે, એટલા માટે કોઈ તફાવતની રકમ મૂડી અનામત ખાતે લઈ જવાની થતી નથી. એટલે મિત્રો આ દાખલામાં માત્ર તમારે બે જ આમ નોંધ પસાર કરવાની થશે, નંબર 1 શેર જપ્તીની અને નંબર 2 ફરી બહાર પાડવા અંગેની. તો ચાલો મિત્રો ફટાફટ પ્રથમ તો આપણે જપ્તીની આમ નોંધ પસાર કરીએ. તો ટાઇટલ આપીશું કે કંપનીના ચોપડામાં આમ નોંધ. કંપનીએ મંગાવેલ રકમ છે 10 રૂપિયા, એટલે કે 1200 શેર પર કુલ 12000 રૂપિયા જે આપણે ઇક્વિટી શેર મૂડી ખાતે ઉધાર કરીએ છીએ. એટલે વિગતમાં દર્શાવીશું, નંબર 1 ઇક્વિટી શેર મૂડી ખાતે ઉધાર 12000 રૂપિયા. પછી મિત્રો નહીં મળેલ જામીનગીરી પ્રીમિયમ છે 10 રૂપિયા, લેખે 1200 ઇક્વિટી શેર પર 12000 રૂપિયા જે આપણે જામીનગીરી પ્રીમિયમ ખાતે ઉધાર કરીશું 12000 રૂપિયા. કુલ મળેલ રકમ છે મિત્રો 3 રૂપિયા, લેખે 1200 ઇક્વિટી શેર પર 3600 રૂપિયા જે આપણે તે ઇક્વિટી શેર જપ્તી ખાતે જમા કરીશું 3600 રૂપિયા. મંજૂરીના કુલ 14 રૂપિયા, લેખે 1200 ઇક્વિટી શેર પર 16800 રૂપિયા રકમ મળી
નથી તો તે આપણે ઇક્વિટી શેર મંજૂરી ખાતે જમા કરીશું 16,800 રૂપિયા અને ત્યારબાદ પ્રથમ અને આખરી હપ્તા સંયુક્ત પેટે 3 રૂપિયા લેખે 1200 ઇક્વિટી શેર પર કંપનીને 3600 રૂપિયા રકમ મળી નથી તો તે આપણે ઇક્વિટી શેર આખરી હપ્તા ખાતે જમા કરીશું 3600 રૂપિયા બાબત જે દર્શાવીશું કે ઇક્વિટી શેર જપ્ત કર્યા તેના ત્યારબાદ મિત્રો ફરી બહારની ગણતરીના આધારે તેની આમનોંધ પસાર કરીશું તેની આમનોંધ મિત્રો તારીખમાં આપીશું નંબર બે તારીખની કોઈ પ્રશ્નમાં માહિતી નથી એટલા માટે મિત્રો ક્રમ જ દર્શાવવાના થશે કુલ મળેલ રકમમાં મિત્રો 7 રૂપિયા લેખે કંપનીને 1200 ઇક્વિટી શેર પર 8,400 રૂપિયા રકમ મળવા પાત્ર થઈ છે જે આપણે બેંક ખાતે ઉધાર કરીશું 8,400 રૂપિયા નહીં મળેલ રકમમાં મિત્રો જે શેર જપ્તીની જમા બાકી હતી તે જ શેર જપ્તીની ઉધાર બાકી કરવા શેર ફરી બહાર પાડ્યા તેના ત્યારબાદ મિત્રો મૂડી અનામત તો શૂન્ય આવે છે કારણ કે આપણે વધુમાં વધુ વટાવ આપેલ છે એટલા માટે તો અહીંયા મિત્રો આપણે ત્રીજી આમનોંધ કહેતા કે મૂડી અનામતની આમનોંધ દર્શાવવાની થશે નહીં માત્ર મિત્રો બે જ આમનોંધ દર્શાવવાની થશે તો આ રીતે મિત્રો તમારે બંને દાખલાઓનો વ્યવસ્થિત રીતે અભ્યાસ કરવાનો થશે મિત્રો હવે પછી જ્યારે આપણે નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં મળીશું ત્યારે જે બાકીના સ્વાધ્યાય પ્રશ્ન નંબર 13 ની અંદર જે બીજો અને ત્રીજો દાખલો હવે જે જપ્તી અંગેનો બાકી રહેલ છે તેની આપણે વિગતે ચર્ચાઓ કરીશું ત્યાં સુધી મિત્રો આવજો.